मॉर्निंग स्टूडेंट्स, सिलेबस डिस्कस थी गया पछी आपणे एवुं डिसाइड थयुं हतुं के थियरी यूट्यूब में विडियो लैक्चर में लई लीधी। एटले विडियो लैक्चर में हवे आजथी पहेलो आपणे चेप्टर छे ड्यूरिंग शुरू करावुं। बीजुं एक आपणे डिसाइड एवुं छे तो गए वखते तमने चोथुं युनिट थियरीनुं पहेला लीधुं हतुं, आ वखते पहेलुं युनिट ज पहेला करावुं छूं। कारण के गए वखते ऑनलाइन लैक्चर्स शुरू थया हता एटला माटे पहेला थियरी तमने प्रेक्टिस थई जाय એ માટે વસ્તુ કરેલી હતી, આ વખતે એ કોઈ જરૂરિયાત નથી। પહેલું ચેપ્ટર તમારું પહેલું યુનિટ લિવરેજનું છે। લિવરેજના ત્રણ પ્રકાર મુખ્ય ભણવાના છે, નાણાકીય લિવરેજ, કાર્યકારી લિવરેજ। અક્ષર થોડાક મોટા કાઢજો અને સંયુક્ત લિવરેજ। आ त्रण प्रकारना लीवरेज आपणे आनी अंदर जोवाना छे। नाणाकीय अने कार्यकारी लीवरेजनी फॉर्म्युला आवशे, संयुक्त लीवरेजनी कोई फॉर्म्युला नथी। नाणाकीय अने कार्यकारी लीवरेजनी तमने जे वेल्यू मळे ई बेने मल्टीप्लाय ई बेनो गुणाकार तमे करो एटले संयुक्त लीवरेज तमने मळी जाय। हवे सौथी पहेला लीवरेजनो शुं अर्थ थाय ई तमने कही दो। ગયા વખતે સેમ થ્રીમાં મૂડી માળખાનું ચેપ્ટર જે આવ્યું એ મૂડી માળખાના ચેપ્ટરમાં બે પેઢી, પેઢી એ અને પેઢી બી, આવી બે પેઢી આપણે જોતા હતા। બે પેઢીમાં એક પેઢી લિવરેજનો ઉપયોગ કરે છે, એટલે કે લિવરેજ વાળી પેઢી છે, અને બીજી પેઢી છે એ લિવરેજ ઉપયોગ કરતી નથી। લિવરેજ તો ઉપયોગ નથી કરતી એટલે હવે એનો અર્થ શું થાય? લિવરેજ વગરની થાય। હવે આ લિવરેજનો ઉપયોગ જે કરતી હતી ને એમાં દેવા કે ડિબેન્ચર હતા, દેવા કે ડિબેન્ચર પ્લસ ઇક્વિટી શેર, અને જો વધારે હોય જરૂર તો પ્લસ પ્રેફરન્સ છે। આ રીતે પેઢીનું મૂડી માળખું તૈયાર થતું હતું લિવરેજ વાળી પેઢીનું। લિવરેજ વગરની પેઢીમાં શું થતું હતું? દેવા કે ડિબેન્ચર છે એ નીકળી જતા હતા, માત્ર ઇક્વિટી છે, અને બહુ જરૂરિયાત જો ઊભી થાય તો પ્રેફરન્સ છે। આમ તો લિવરેજ વાળી પેઢી તમે લિવરેજ વગરની પેઢી કહો એટલે એટલા ઇક્વિટી શેર જ થાય, પ્રેફરન્સ શેર ન થાય। કારણ કે પ્રેફરન્સ શેર જે છે એ પણ નિશ્ચિત જવાબદારી તમારી ઊભી કરે। ટૂંકમાં નિશ્ચિત જવાબદારી કોઈ ઊભી ન કરતા હોય એવા જ્યારે જામીનગીરી ફાળવેલી હોય અને એવી જ જામીનગીરીને જ્યારે મૂડી માળખામાં સ્થાન હોય ત્યારે એને લિવરેજનો ઉપયોગ કરતા નથી અથવા લિવરેજ વગરની પેઢી છે એમ કહેવાય। આટલું હવે ક્લિયર થયું કે લિવરેજ કોને કહેવાય? ઇક્વિટી, ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરનું જ્યારે મિક્સિંગ હોય, એ ત્રણે ત્રણ જ્યારે મિશ્ર પ્રમાણમાં ઉપયોગ કર્યો હોય ત્યારે એને લિવરેજ વાળી પેઢી કે ત્રણે ત્રણનો ઉપયોગ ન કર્યો હોય, પેઢીનું સમગ્ર મૂડી માળખું જ્યારે માત્ર અને માત્ર ઇક્વિટી શેરનું બનેલું હોય ત્યારે એને લિવરેજ નથી એમ કહેવાય। મૂડી માળખામાં દેવાનો ઉપયોગ આ વસ્તુ જ્યારે હોય ત્યારે ત્યાં લિવરેજની હાજરી છે અથવા લિવરેજ ત્યાં આગળ છે એવું તમારે કન્સિડર કરવાનું આવે। બીજું, ખર્ચ જ્યારે થાય ત્યારે એ ખર્ચ બે પ્રકારના હોય, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ। બે પ્રકારના ખર્ચા થાય। સ્થિર ખર્ચ તમને ખ્યાલ છે કે કોને કહેવાય અથવા કોને કહી શકાય? સ્થિર ખર્ચ કોને કહેવાય? કે ખર્ચમાં ઉત્પાદન સાથે, ઉત્પાદન વધવા કે ઘટવા સાથે ફેર ન પડે તો એ સ્થિર ખર્ચ કહેવાય। એ ખર્ચ તમારે ઓછામાં ઓછો આવવાનો જ છે, કદાચ કાંઈ ઉત્પાદન કરો છો કે કાંઈ ઉત્પાદન નથી કરતા અથવા અમુક હદ સુધી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરો છો
ઈ ખર્ચમાં કોઈ ફેર પડશે નહીં, એને સ્થિર ખર્ચ કહેવાય. અને ચલિત ખર્ચ જે છે એ કોને કહેવાય? તો કે ઉત્પાદન વધવા કે ઘટવા સાથે ખર્ચમાં વધારો કે ઘટાડો થાય. ઈ થાય તમારા ચલિત ખર્ચ. હવે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ ઈ બે આપણે જોઈ લીધું. હવે અહીંયા આગળ સ્થિર ખર્ચ તમે જુઓ તો ઉત્પાદનમાં વધારવા કે ઘટાડવા સાથે ભલે ખર્ચમાં કોઈ ફેર પડતો નથી, પણ તમે અમુક લેવલ સુધી, અમુક ચોક્કસ પ્રમાણ સુધી જ્યારે ઉત્પાદન વધારશો ત્યારે તમારો સ્થિર ખર્ચ એમને એમ રહે, એટલે વધેલા ઉત્પાદનમાં એ સ્થિર ખર્ચ છે એ વેચાઈ જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. પેઢીનો સ્થિર ખર્ચ છે એ દાખલા તરીકે ₹50,000 છે સ્થિર ખર્ચ, અને પેઢીનું ઉત્પાદન છે કે વેચાણ છે એ 50,000 એકમનું છે. તો અહીંયા એકમ દીઠ સ્થિર ખર્ચ તમારો શું આવ્યો? એકમ દીઠ સ્થિર ખર્ચ તો આ 50,000 ભાગ્યા 50,000 કરો એટલે ₹1 પર એકમ તમારો સ્થિર ખર્ચ આવ્યો. એકમ દીઠ ₹1નો સ્થિર ખર્ચ થાય છે એમ કહેવાય. હવે માનો કે તમે ઉત્પાદન તમારું, મેં તમને કીધું એમ, અમુક રકમ સુધી જ્યાં સુધી વધારશો ત્યાં સુધી સ્થિર ખર્ચમાં કોઈ ફેર પડશે નહીં. હવે ઉત્પાદન વધારીને 1,00,000 એકમનું તમે કરવા ગયા તોય તમારો સ્થિર ખર્ચ છે એ ₹50,000 જ રહે છે એવું અત્યારે આપણે માની લઈએ. તો અહીંયા આગળ તમારો જોઈ લો કેટલું આવ્યું. એક એકમ દીઠ કેટલું કહેવાય? પર એકમ કેટલું આવે? 0.50 અથવા 1/2 ઘટી ગયો તમારો સ્થિર ખર્ચ. એટલે આનો સીધો અર્થ એવો થાય કે સ્થિર ખર્ચ જ્યારે પેઢીને થતો હોય ત્યારે પેઢી પોતાનું ઉત્પાદન અમુક માત્રામાં વધારવાથી પોતાની કમાણી જે છે એમાં વધારો કરી શકે, કારણ કે આ ખર્ચ જે છે એ ઘટી ગયો. ખર્ચ જ્યારે ઘટે ત્યારે તમારી કમાણી વધે. આ તમારું થયું ઉત્પાદનની વાત. એ જ રીતે પેઢીને પોતાનું જે રોકાણ છે, પોતાની જે મૂડી છે, એ મૂડીમાં પણ ખર્ચ થતો હોય. મૂડી પડતરનું ચેપ્ટર તમને કરાવ્યું, એમાં આપણે જોઈ ગયા છીએ. તો મૂડી પડતર માટે જે ખર્ચ થાય એ કેવો હોય? નિશ્ચિત જવાબદારીવાળો ખર્ચ હોય, નિશ્ચિત જવાબદારીવાળો ખર્ચ હોય, અને અનિશ્ચિત જવાબદારી. નિશ્ચિત જવાબદારીમાં તમને ખ્યાલ છે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર, આ બે તમારા નિશ્ચિત જવાબદારીવાળા થાય. અને ઇક્વિટી શેર છે એ અનિશ્ચિત જવાબદારીમાં આવે. શું કામ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર નિશ્ચિત જવાબદારીમાં થાય? તો કે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર તમે આપો ત્યારે રોકાણકારને તમારે વ્યાજ ડિબેન્ચરમાં કે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડ જે નક્કી કરેલી રકમ હોય ફરજિયાત ચૂકવવું પડે. ડિબેન્ચરમાં ત્યાં સુધીનો કાયદો છે કે જો નફો થાય કે ન થાય, ડિબેન્ચર હોલ્ડરને ફરજિયાત જેટલા ટકાના ડિબેન્ચર તમે ફાળવેલા હોય એટલા ટકા વ્યાજ વાર્ષિક ધોરણે છે એ તમારે ચૂકવવું પડે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર જો હોય તો ખોટ જાય, એ વર્ષે તમે ડિવિડન્ડની રકમ પ્રેફરન્સ શેર ઉપર ન ચૂકવો તો ચાલે, પણ જ્યારે નફો થાય ત્યારે પાછલા જેટલા વર્ષનું ડિવિડન્ડ તમારે બાકી હોય એ તમામ વર્ષનું ડિવિડન્ડ ચૂકવવું પડે. એટલે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર છે એ નિશ્ચિત જવાબદારીવાળી જામીનગીરી થઈ જાય. એની સામે ઇક્વિટી શેર છે એ અનિશ્ચિત જવાબદારી છે, એમાં કોઈ જવાબદારી તમે ઊભી કરતા નથી. જો નફો થાય અને કંપનીને યોગ્ય લાગે, સંચાલકો નિર્ણય લે તો અને તો જ ડિવિડન્ડ છે એ ચૂકવવું પડે. હવે જ્યારે કંપનીનું મૂડીમાળખું ઊભું થાય ત્યારે મૂડીમાળખામાં
निश्चित अने अनिश्चित बन्ने प्रकार की जवाबदारी वाली जामीनगीरी छे ई चुकवामां आवे एनो समावेश छे ई करवामां आवे एटले के कंपनी पोताना मूड़ी माळखामां डिबेन्चर अने प्रेफरन्स शेरनो समावेश करशे अने इक्विटी शेरनो पण समावेश करशे। शुं काम करवुं पड़े? कारण के नफो ज्यारे तमारो थाय, कमाणी ज्यारे तमारी थाय, त्यारे कमाणीमांथी डिबेन्चर अने प्रेफरन्स शेर होल्डरने तो तमारे निश्चित भाग आपी देवानो छे। बाकी जे कोई पण भाग वच्चे ई बाकीनो भाग इक्विटी शेर होल्डर माटे जाय। હવે જો તમે એકલા ઇક્વિટી શેરહોલ્ડર ફાળવેલા હોય તો એ લોકો જોખમ લેનાર વર્ગ છે, જોખમ લેનાર રોકાણકાર એ લોકો છે, કારણ કે એ લોકોનો વ્યાજનો દર નિશ્ચિત નથી, ડિબેન્ચરનો દર નિશ્ચિત નથી। એટલે શું થાય કે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવાઈ ગયા પછી જો કોઈ રકમ તમારી પાસે બાકી રહે તો એ ઇક્વિટી શેરહોલ્ડરને જાય છે। એટલે જ્યારે તમે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરનો સમાવેશ તમારા મૂડી માળખામાં કરો ત્યારે નાણાકીય લિવરેજ ત્યાં આગળ હાજર છે, અથવા તો લિવરેજ વાળી પેઢી છે, અથવા તો લિવરેજનો ઉપયોગ કંપની કરે છે એવો એનો અર્થ થશે। બરોબર? એટલે લિવરેજ જે છે એ તમને સમજાઈ ગયું, લિવરેજ કોને કહેવાય, નાણાકીય લિવરેજ પણ તમને સમજાઈ ગયું। નાણાકીય લિવરેજ એટલે જવાબદારી પ્રમાણે અથવા તો કંપની પોતાના મૂડી માળખાની અંદર નિશ્ચિત જવાબદારી જ્યારે ઊભી કરે અથવા તો ઇક્વિટી શેરની સાથે સાથે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરનો પણ જ્યારે સમાવેશ કરવામાં આવેલો હોય ત્યારે એને નાણાકીય લિવરેજ કહેવામાં આવે છે। બરોબર? ક્લિયર? આટલું એક લિવરેજ તમને પૂરું કરાવ્યું, થિયરી આની અંદર બહુ નથી। નાણાકીય લિવરેજ, કાર્યકારી લિવરેજ અને એના લાભાલાભ અથવા ફાયદા અને મર્યાદા થઈ જાય એટલે તમારી થિયરી છે અહીંયા આગળ પૂરી થઈ જાય। Complete.